સિંહગીરી પધાર્યા છે ગામમાં, તુંબવન ગામમાં. ધનગીરીને ભિક્ષા લેવા જતી વખતે શું કે છે, આજે જે મળે તે, જે મળે એટલે સચિત કે સચિત, વજ્રસ્વામીને વોરાવી દીધા છે. આ છ મહિનાના કંકાસમાં એનું નામ નતું પાડી શકાયું, અને એ જ વજ્રને લઈને જેવા ઉપાશ્રયમાં આવ્યા, નમી ગયા છે, ગુરુ ઉભા થાય છે, જોડીમાં જુએ છે, પછી કે આહા હા હા, આનું વજન તો જો વજ્ર જેવો ભારે છે. અને એ જ દિવસથી એમનું નામ શું પડ્યું, વજ્ર. વજ્રને ઉપાશ્રયમાં, સાધ્વીના ઉપાશ્રયમાં મોકલ્યા. 3 વર્ષમાં 11 અંગ પૂરા થયા. વજ્રસ્વામી 8 વર્ષના થયા. સુનંદાને ફરી પાછા પરિવાર, સગા વાલા બધા ટાઈટ કર્યા. આ એમને નથી કહેવાતું, દુનિયા દોરંગી હે. તમારો સમાજ કેવો ડ્યુઅલ કેરેક્ટર હોય છે, હેરાન કરતો હતો તો કે આપી દો, હવે ત્યાં ગયા પછી ડાયો ડબરો થઈ ગયો તો કે હવે લઈ આવો, ભરોસો રખાય એમ છે. આ સમાજનો ક્યારેય ભરોસો રખાય એમ નથી. એ આજે આમ બોલશે, કાલે આમ બોલશે. વજ્ર સ્વામીની જપતોય લેવા માટે માં સુનંદાએ રાજસભામાં રાજા પાસે ધા નાખીશ, મારો વજ્ર મને પાછો અપાવો. આ ગુરુ મહારાજ ઉઠાવી ગયા છે. રાજાએ કીધું ન્યાય રાજસભામાં થશે, બોલાવો ધનગીરીને. આ બાજુ સુનંદા બેઠી, આ બાજુ ધનગીરી બેઠા. મારી મહત્વની વાત હવે આવે છે. ઉપદેશ પદમાં હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ, વજ્ર સ્વામીનું બહુ સરસ દ્રષ્ટાંત અને એના ટીકાકારે એને સરસ રીતે ડેવલપ કર્યું છે કે વજ્ર સ્વામીને રાજસભામાં વચ્ચે ઉભા રાખ્યા, આ બાજુ સુનંદા, આ બાજુ ધનગીરી. ધનગીરી સાથે સકળ સંઘ છે અને સુનંદા સાથેનો પરિવાર છે. સાચું બોલો, વજ્ર સ્વામીના સમયમાં આપણો જન્મ થયો હોત અને આમ બે પરસદા, બે ભાગ પડવાના હોત, તમે ક્યાં બેઠા હો છો, સુનંદાના પક્ષે કે સંઘના પક્ષે? જલ્દી, સુનંદાના પક્ષે કે સંઘના પક્ષે? હા, અત્યારે સંઘનો ને પોતાનો હોત તો, દીકરો પોતાનો હોત તો કોના પક્ષમાં બેસત? એ દીકરા સાથેના તમારા બ્લડ રિલેશન હોત તો કોના પક્ષમાં બેસત? અહીંયા ખબર પડે છે ભીતરમાં સંસાર બેઠો છે કે ભીતરમાં સંયમ બેઠો છે. વજ્રને વચ્ચે બેસાડ્યા પછી લેડીઝ ફર્સ્ટ, આજનો સૂત્ર નથી, હજારો વર્ષ જૂનું સૂત્ર છે. રાજાએ કીધું પહેલો ચાંદ સુનંદાને આપવામાં આવે છે. સુનંદા, તારાથી થાય તે તાકાત અજમાવી દે, વજ્ર જો તારી પાસે દોડી આવે તો વજ્ર સ્વામી તારો છે. સુનંદાએ શરૂ કર્યું, સરસ મજાના રમકડા લાવી, સરસ મજાની મીઠાઈઓ લાવી, સરસ મજાના ફ્રૂટના ટોપલાઓ લાવી છે. જો વજ્ર બેટા આવ, આ રમકડા તને રમવા કામ લાગશે, આ ફ્રૂટ તને ખાવા કામ લાગશે, આ મીઠાઈઓ તને ખાવા માટે, આ નાના 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 કપડા કેવા સરસ મજાના છે, આવ બેટા આવ. અને વજ્ર જોયા જ કરે, કપડાની સામે નહીં, રમકડાની સામે નહીં, એની માની સામે. બિચારી મારી માં, એને કેમ સમજાવું કે આ તારું સંતાન સંસારમાં રહેવા માટે નથી સર્જાયું? તમે એમ કહો છો ને, 8 વર્ષના બચ્ચામાં કઈ અક્કલ ના હોય, તમારા કરતા વધારે હોય. સ્કૂલમાં ટીચરે છોકરાને પ્રશ્ન કર્યો, દિવાસળી સળગાવીને દીવો પ્રગટાવીને, આ જ્યોત ક્યાંથી આવી? છોકરાને થયું હવે આવા પ્રશ્નોની શું જરૂર છે, છતાંય કીધું છે તો જવાબ આપવો પડશે. એને ફૂંક મારી ઓલવીને કીધું, આ જ્યાંથી જ્યાં ગઈ ને ત્યાંથી આવી, આ જ્યોત જ્યાં ગઈ ત્યાંથી આવી, શોધો હવે ક્યાં ગઈ. એક શિક્ષકે છોકરાને પ્રશ્ન પૂછ્યો, રામનો વનવાસ કેટલા વાગે થયો? હવે એને શું કામ છે, હજારો વર્ષ થઈ ગયા રામને, હવે એનો વનવાસ કેટલા વાગે થયો? પણ છોકરા કોને કે ઉભા થઈને કહી દીધું, 9:15 વાગે. ટીચર કે 9:15 પરફેક્ટ ટાઈમ ક્યાં દીધો? કે ન વિશ્વાસ બેસતો હોય, વનવાસનું ઊંધું કરી નાખો. વનવાસનું ઊંધું કરી નાખો એટલે 9:15 આવી ગયા. વજ્ર મારી સામે જોઈ જોઈને માના મોહનો વિચાર કરે છે.
માય બહુ મહેનત કરી, વજ્ર ના પીગળ્યા. અડધા કલાક પછી પણ વજ્ર ના પીગળ્યા ત્યારે રાજાએ કીધું, સુનંદા તું રજા આપતી હોય તો હવે હું ધન ગીરીને વિનંતી કરું. હારી થાકીને સુનંદાએ હાથ હેઠા મૂક્યા અને ધનગીરી તરફ નજર. હજારો લોકો પરસદામાં બેઠા જોવા માંગે છે આજે વજ્ર સ્વામી કોની તરફ દોડે છે. ધનગીરી સુનંદા જેવા કોઈ નખરા નથી, કોઈ નાટક નથી, ખાલી બે ચાર ચીજ.